નમસ્કાર દર્શક મિત્રો, હું છું ધારા પોબારું, આપ જોઈ રહ્યા છો ટાઈમ્સ ઓફ ક્રાઇમ ન્યૂઝ અમદાવાદ થી રિપોર્ટર સબીર બેલિમ અરવલી મોડાસાથી. તો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર. ગુજરાત સરકાર દ્વારા ચાલતી પ્રાથમિક સ્કૂલો જેના અંદરમાં નાના ભણતા ભૂલકાઓ બાળકોને આજે સરકાર દ્વારા સ્કૂલોમાં મધ્યાહ્ન ભોજન યોજના શરૂ કરી અને બાળકોને પૌષ્ટિક આહાર આપવામાં આવતો હોય છે, ત્યારે તેમાં એવો પણ એક નિયમ છે કે સ્કૂલોમાં ગ્રામજનો અથવા તો કોઈ પણ વ્યક્તિ દ્વારા તેમને તિથિ ભોજન પીરસાવવામાં આવે છે, જેના કારણે બાળકો કુપોષણ અથવા તો કોઈ બાળક ભૂખ્યું ન ભણે તેવા સરકારના અભિગમ રહેતા હોય છે. ત્યારે આજે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં સાકરિયા ગામના હનુમાન મોરી પ્રાથમિક સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ચેતનાબેન કડિયા દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે બાળકોને ખૂબ સરસ તિથિ ભોજન પીરસવામાં આવ્યું હતું, જે આજે બાળકોને ખૂબ આનંદ થયો હતો. ત્યારે એવું કહેવાય છે કે તો તમે જન્મદિવસ બહાર હોટલમાં ઉજવો છો અને ખોટા ખર્ચ કરો છો અને લોકો વેસ્ટર્ન કલ્ચર તરફ વળી વળી રહ્યા છે, ત્યારે એ છોડી આવા અંતરિયા વિસ્તારમાં વસતા નાના ભૂલકાઓને આવા ભોજન તથા વ્યંજનો જમવા નથી મળતા, તો ખરેખર આવી શાળાઓમાં તમે જમાડો તો ખરેખર સાચે જ અર્થમાં તમારો જન્મદિવસની ઉજવણી ખુશી મળશે. તો આ જન્મદિવસની ઉજવણીને શાળાના પ્રિન્સિપાલ આશિષ પટેલે બિરદાવ્યું હતું. આપ બન્યા રહો મારી સાથે, હું છું ધારા પોબારુ રિપોર્ટર સબીર બેલિમ સાથે અરવલ્લી મોડાસાથી. વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો ટાઈમ્સ ઓફ ક્રાઇમ ન્યૂઝમાં અમદાવાદથી. લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ટાઈમ્સ ઓફ ક્રાઇમ ન્યૂઝ અમદાવાદ. હું સુહાસિસ અથવારા અહીં સાકરિયા પ્રાથમિક શાળાની અંદર મારી મમ્મી અહીં ગાડી નોકરી કરે છે, ચેતનાબેન કડિયા. એનો જન્મદિવસ અમે દર વખતે તો હોટલોમાં ગાર્ડનમાં ઘણી જગ્યાએ મનાવતા હોઈએ છીએ, પણ આ વખતે અમે અહીં શાળામાં તેમના નાના નાના ભૂલકાઓની સાથે અમે જન્મદિવસ મનાવવાનો એક અનોખો લાભ લીધો. નાના નાના બાળકો એમ વિચારતા કે બહાર સિટીમાં લોકો તો ગમે કઈ રીતે મનાવતા હશે, કઈ રીતે શું ખાતા હશે શું નહીં એ બધું વિચારતા, પણ આ વખતે અમે વિચાર્યું કે આ શાળામાં જઈ અને શું કહેવાય એ લોકોના જોડે જન્મદિવસ મનાવીએ. અને જોયું તો જન્મદિવસ મનાવવામાં એમને જો આ રીતે આ લોકો જન્મદિવસ મનાવે છે, તેમની એક અનોખી ઝલક જોઈને અમને પણ ખુશી થઈને એવું વિચારમાં આવ્યું કે આવો જ જન્મદિવસ અમે દર વખતે અહીં નાના નાના ભૂલકાઓની સાથે મનાવીએ અને એવો જ